મહાત્મા ગાંધીએ આત્મકથા લખી પોતાના જીવન સાથે સંકળાયેલી સારી નરસી હકીકતોને મુક્ત મને શબ્દોમાં ઢાળી બાપુએ અજાણે કરેલી ભૂલોનો પણ એકરાર કર્યો. બાપુના આ જ પ્રયાસથી પ્રેરિત થઈ જાહેર જીવન સાથે જોડાયેલી હસ્તીઓને બાપુની વિચારધારાને આગળ વધારવા આ કાર્યક્રમ સાથે સાંકળી છે. આ કાર્યક્રમમાં જે પણ વ્યક્તિ વિશેષ ભાગ લેશે તેને અમે કોઈ પણ પ્રકારના દબાણમાં લાવીને નહીં, પરંતુ આત્મપ્રેરણાથી તેમના પોતાના જીવનનું સત્ય જનતા સમક્ષ મૂકવાનો અવસર આપીશું. સત્યમેવ જયતે. મહાત્મા ગાંધીએ સ્થાપેલો પોતાનો પહેલો આશ્રમ એટલે અમદાવાદના કોચરબનો સત્યાગ્રહ આશ્રમ. વીવીઆઈપી અવરજવર ભલે ઓછી હોય, પરંતુ અહીં પ્રવેશતા જ બાપુના સત્ય અને અહિંસાના સિદ્ધાંતોની અનુભૂતિ થાય છે. ગુજરાતી હોવાના નાતે ગુજરાતી ભાષા મારફતે દેશની સવિશેષ સેવા કરવાનું તેમજ અમદાવાદ હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ વધારે સારી રીતે થઈ શકે તેવી માન્યતાની સાથે અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનો નિર્ણય કર્યો અને જીવનલાલ બેરિસ્ટરના મકાનને ભાડે લઈ 25 મે 1915માં આ આશ્રમની સ્થાપના કરાઈ. જો કે સત્યના પ્રયોગમાં બાપુએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અમદાવાદ ગુજરાતનું પાટનગર હોવાથી અહીં ધનાઢ્ય લોકો ધનની મદદ વધારે દઈ શકશે તેવી તેમની આશા પણ હતી. ભલે આ આશ્રમ આજે એટલો ચર્ચામાં ન હોય, પરંતુ સત્ય અહિંસાની સાથે સાથે દેશ અને દુનિયામાંથી અસ્પૃશ્યતાના ભેદને દૂર કરવાનો પાયો અહીંથી નખાયો. અત્યંજ પરિવારને આશ્રમમાં સ્થાન આપ્યા બાદ શરૂ થયેલી પજવણી અને પૈસાની મદદ બંધ થવાની સાથોસાથ બહિષ્કારની અફવા શરૂ થતાં બાપુએ નક્કી કરેલું કે જો બહિષ્કાર થાય અને કોઈ મદદ ના કરે તો પણ અમદાવાદ નહીં છોડીએ. આ જ કિસ્સાને ટાંકીને બાપુએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેઓને 13,000 રૂપિયાનું દાન મળ્યું હતું. એક સવારે કોઈ બાળકે ખબર આપ્યા, બહાર મોટર ઊભી છે અને એક નગર શેઠ તમને બોલાવે છે. હું મોટર પાસે ગયો. શેઠે મને પૂછ્યું, મારી ઈચ્છા આશ્રમને કંઈક મદદ કરવાની છે, તમે લેશો? મેં જવાબ આપ્યો, જો કંઈ આપો તો હું જરૂર લઉં. મારે કબૂલ કરવું જોઈએ કે અત્યારે હું ભીડમાં પણ છું. હું કાલે આજ વેળાએ આવીશ ત્યારે તમે આશ્રમમાં હશો? મેં હા કહી ને શેઠ ગયા. બીજે દહાડે નિમેલ સમયે મોટરનું ભૂંગળું વાગ્યું. બાળકોએ ખબર આપી. શેઠ અંદર ના આવ્યા. હું તેમને મળવા ગયો. તેઓ મારા હાથમાં રૂપિયા 13,000ની નોટો મૂકી ચાલતા થયા. આ મદદની મેં કદી આશા નહોતી રાખી. મદદ આપવાની આ નવી રીત ભાળી. આઝાદીના આંદોલન માટે આશ્રમ ચલાવવા માટે પણ રૂપિયાની કેવી તંગી રહેતી હતી તે બાપુએ સ્વીકાર કર્યો. એટલું જ નહીં, અનેક સત્યોનો સ્વીકાર કર્યો છે ત્યારે આજે રાજનીતિમાં ટકવા ફંડ ક્યાંથી આવે છે અને પોતાના જીવનના સત્યો સ્વીકારવા બાપુના એ જ સત્યાગ્રહ આશ્રમ પર સત્યના પ્રયોગ કરવા નેતા વિપક્ષ પરેશ ધાનાણી તૈયાર છે. બાપુએ પોતાની કિતાબમાં લખ્યું છે, જીવન જીવનીમાં લખ્યું છે કે તેઓ તોફાની સ્ટુડન્ટો નહોતા, પણ પરેશભાઈ કેટલા તોફાની સ્ટુડન્ટ? પડોશીઓના મુખે સાંભળેલી મારી કથા મને લાગે છે કે બાળપણથી જ એક ઉત્સાહની સાથે લડાયકતા એ વારસામાં મળેલી છે. પણ એ લડાયકતા ક્યારેય એનો ઉપયોગ હું મારા માટે કરી શક્યો નથી. સાથીઓની માટે સવાલો ઊભા થાય તો સંઘર્ષ કરવું એ મારી પ્રકૃતિ રહી છે અને એ જ પ્રકૃતિએ કદાચ મને એક એક સામાન્ય ઘરમાંથી જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આગળ ધપાવ્યો. એક વિદ્યાર્થી તરીકે પરેશભાઈ કેવા હતા? શું હોશિયાર વિદ્યાર્થી હતા કે ચોરી કરીને પાસ થવું પડે એવા વિદ્યાર્થી હતા? બાળ મંદિરથી લઈ
અને ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી. મારું પ્રથમ ચરણ જીવનનું એ ખૂબ સમૃદ્ધ રહ્યું. રેન્કર સ્ટુડન્ટ તરીકે નંબર 1-2 ની હરીફાઈ હું સતત કરતો આવ્યો. કમનસીબે ત્યારે પણ મારાથી હોશિયાર વિદ્યાર્થી આજે પણ એ ભાઈબંધ છે અને યાદ કરતો આવું કે પ્રતિસ્પર્ધામાં હું એમને બીટ કરી શકો નહીં, નંબર 2 રહ્યો. પરેશભાઈ, કેમ કે બાપુના આશ્રમમાં આપણે છીએ અને બાપુએ સત્યની જ વાત કરતા હતા, સત્ય સ્વીકારવાની વાત કરતા હતા. તમારી કેટલીક તસવીરો જોઈ જ્યારે નેતા વિપક્ષ તમે બને એટલે ભેંસ દોતા હોય તેવી યાદ ઘણી વાયરલ થઈ. સચ્ચાઈ શું હતી? માત્ર કારણ કે નેતાઓ માટે એવું કહેવાતું કે ફોટો પડાવવા માટે આવું કરતા હોય, તો શું પરેશભાઈ એક સાચા અર્થમાં ભેંસ દોતા હતા એની તસવીર નીકળી હતી કે માત્ર ફોટો હતો? જે ફોટાઓ જે જીવનમાં ક્યાંક આગ લાગે તો જ ધુવાડો નીકળે. એટલે હું તો ઘણા મિત્રોને જાહેરમાં કહું છું કે જે જે આ દેશની સંસ્કૃતિ સાથે જોડાયેલી ગાય, જે ગાયને આજ ગામની ગલીઓમાં દર દર ભટકવું પડે છે, પ્લાસ્ટિક ખાવું પડે છે, કચરો ખાવો પડે છે, હવે એમને પોતાના ઘરે બાંધી અને જો દોતા શીખી જાય તો ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઈ જાય. એટલે વિરોધી મિત્રો પણ ટીકાઓ કરતા હોય એટલે હું કહું છું કે દૂધ દેવાની હરીફાઈ કરવી જોઈએ, ગાય હોય કે ભેંસ, કોણ પહેલાં બોઘરું ભરી દે એનું ઈનામ મળવું જોઈએ. એટલે ગાય દોવી, ભેંસ દોવી, ઘરમાં ભૂતકાળની અંદર પશુપાલનનો વ્યવસાય એની સાથે પરિવાર જોડાયેલો હતો એટલે ગાય ભેંસ દોતા પણ આવડે છે, ઉથરેટી કાઢતા પણ આવડે છે. બાપુનો આશ્રમ કુચરબ આશ્રમ કે જેને બાપુએ પોતે જ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે આશ્રમ ચલાવવા માટે 13,000 રૂપિયાની પૈસાની જરૂર હતી. એક નગર શેઠ આવ્યા, કોણ હતા તેમને ખબર નહોતી, 13,000 રૂપિયા આપી ગયા અને આશ્રમ ચાલતું થયું. આપના જીવનમાં રાજનીતિમાં રાજનીતિ ચલાવવા માટે અથવા રાજનીતિમાં ટકવા માટે આ પ્રકારનું ફંડ લેવાની જરૂર પડી હોય એવો કોઈ પ્રસંગ ખરો, અથવા કોઈ આપી ગયું હોય એવું? મારા જાહેર જીવનની અંદર હું સદભાગ્ય 4 ચૂંટણી લડવાની તક પ્રાપ્ત થઈ અને એ 4 ચૂંટણી લડવા માટે પરેશ ધાનાણીને વારસામાં રોકડ નથી મળી. એક મધ્યમ પરિવારના કુટુંબમાં ઉછરેલો નાનો એવો કાર્યકર્તા એને જ્યારે પણ ચૂંટણીની લડાઈઓ લડવાની થઈ તો એ મનનું બળ હોય, તનનું બળ હોય કે ધનનું બળ, એ મિત્રોએ હંમેશા ટેકો પૂરો પાડ્યો અને ગમે એવા આકરા સંઘર્ષની વચ્ચે પણ સફળતા મેળવવામાં ક્યાંક અમે સફળ થયા. તો હું માનું છું કે એ જાહેર જીવનની અંદર સમાજકારણ હોય કે રાજકારણ, રૂપિયો જરૂરી છે પણ અનિવાર્ય નથી. એ વ્યવસ્થાઓને પૂરી પાડવા માટેનું એક માધ્યમ બની શકે. પરેશભાઈ, આપ જે જિલ્લામાંથી આવો છો એ જિલ્લાએ એક મુખ્યમંત્રી પણ ગુજરાતને આપ્યા, પરંતુ ત્યારબાદનું જોઈએ તો આપણે ખાસ કરીને એક ધ્યાનમાં આવ્યું કે ઉદ્યોગપતિ વધુ બને. હીરાના વ્યવસાયમાં મોટાભાગના અમરેલીના ખેડૂત પુત્રો પણ ગયા, રાજનીતિમાં ઓછા ગયા પ્રમાણમાં જેટલા હીરાના વ્યવસાયમાં ગયા. શું કારણ રહ્યું આપ વ્યવસાયમાં ના ગયા અને રાજનીતિમાં આવ્યા? વ્યવસાયની સાથે પણ હોય, કલાના ક્ષેત્રે પણ હોય, જાહેર જીવનના ક્ષેત્રે અમરેલી જિલ્લાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે અને મને લાગે કે એક મધ્યમવર્ગી કુટુંબમાં જન્મેલો કાર્યકર્તા જે અન્ય પ્રવૃત્તિઓની સાથે જોડાયેલો, મિત્રો બનાવવાનો શોખ અને મિત્રોએ સાથે મળી એક કાર્યકર્તાને નેતા બનાવી દીધો, તો મારા પ્રારંભમાં સેવા લખી હશે, રાજકીય ક્ષેત્રની અંદર ક્યાંક પ્રદાપણ કરવા માટેની કોશિશ કરીએ કે પૂજ્ય ગાંધીના આશ્રમમાં કરેલો સંકલ્પ એ પૂજ્ય ગાંધીના રસ્તે સરદારની મક્કમતાથી ગુજરાતને શ્રેષ્ઠતમ સેવાઓ આપવા માટે સક્ષમ. આપ મિત્રોની વાત કરી તો સ્વાભાવિક રીતે જ મિત્રોની સંગત સારી અસર તો બુરી અસર અથવા બુરી સોગાત પણ લઈને આવતી હોય છે. ખુદ બાપુએ પણ સત્યના પ્રયોગમાં એની સ્પષ્ટતા કરી છે કે તેઓ એક સમય હતો કે તેઓએ પણ વ્યસન કર્યું હતું. આપના જીવનમાં ક્યારે એવી લત લાગી કે આપ પોતે વિચારતો કે આવી લત ન લાગવી જોઈએ? આજ સુધી હું મારી જાતને વ્યસન મુક્તિ ઉપર ભાષણ કરવા લાયક બનાવી શક્યો નથી અને મને ભારે મોટો દુઃખ છે. પણ
જીરના પારખા કરે જેનો સ્વાદ કેવો હોય ખબર પડે. એક કાર્યકર્તા તરીકે હિન્દુસ્તાનનું એક પણ રાજ્ય એવું નહીં હોય કે એનો પ્રવાસ કરવાની મને તક પ્રાપ્ત ન થઈ. વિવિધ પ્રદેશોની અંદર વિવિધ પ્રકૃતિ, વિવિધ પરંપરાઓની વચ્ચે વિવિધ ભોજન, વિવિધ ભાષા, વિવિધ ધર્મ, પણ આની આભડછેટ મને ક્યારેય નથી લાગી. અને અખતરા કરવાની આદતે લગભગ ઝેર સહિતના અખતરા મેં જીવન ઉપર કરી લીધા, પણ એ અખતરા હતા. અખતરાઓ ક્યારેય આદત બનવી જોઈએ નહીં. અને પ્રાર્થના કરું કે પૂજ્ય ગાંધીના મંદિરમાં એ સંકલ્પ વહેલામાં વહેલી તકે સિદ્ધ થાય કે જાહેર મંચ ઉપરથી વ્યસન મુક્તિના ભાષણો અને ભાષણની અંદર વ્યસનની આડઅસરો એ આવતી પેઢીને નવી રાહ ચીંધે. ક્યારે એવો પ્રસંગ બન્યો હોય કે વિચારમાં કોઈ ખોટ આવી હોય અને ચોરી કરવાની ઈચ્છા થઈ હોય અથવા કરી હોય? નાની મોટી ચોરી પણ હોય છે. ઉપરવાળાની દયાથી આજ સુધી એવા ક્યારેય સંજોગો નથી આવ્યા કે ચોરી કરવી પડે. અને આ માતા પિતાએ વારસામાં આપેલા સંસ્કારો. ખૂબ નાનો એવો પરિવાર, મધ્યમ વર્ગી કુટુંબ, જિલ્લા સહકારી બેંકમાં ક્લાસ ટુ ઓફિસર સુધીના કક્ષાએ પહોંચેલું અંતિમ જીવન, આની વચ્ચે પણ માતા પિતાએ પોતાની જીવનની જરૂરિયાતોમાંથી કાપ મૂકી અને અમને પોષવામાં ક્યાંય કમી રહેવા દીધી નથી, અમને ઘડવામાં ક્યાંય કમી રહેવા દીધી નથી. એટલે જરૂરિયાતો સંતોષાતી રહી, અને એ જરૂરિયાતો સંતોષાણી એટલે ચોરી નામનો વિચાર જીવનમાં ક્યારેય પ્રવેશ્યો નથી. આજે પણ પૂજ્ય પિતાના એ શબ્દો મને યાદ આવે છે કે બેટા, હાથે પગે હું ઘરેથી નીકળ્યો તો આજ તમારે ત્યાં શ્રીમતીજીને ઘરમાં વાંકું ન વળવું પડે એવી તમામ વ્યવસ્થાઓ આ ઘરની અંદર પ્રાપ્ત થઈ છે. અને એ સત્યના રસ્તે, ઈમાનદારીના રસ્તે ઘરનું પાણી પી અને જીવનભર નોકરી કરીને જે મંદિર મેં બનાવ્યું છે, તો એ જ રસ્તે આપ આગળ વધજો. કોઈ એવું કાર્ય કે જેનો પશ્ચાતાપ હોય, અજાણતા ભૂલ થઈ ગઈ હોય અને પશ્ચાતાપ હોય, આપને એવું લાગતું હોય કે જનતાની સામે લાવવી જોઈએ વાત કે મને આ વાતનો પશ્ચાતાપ છે, એવું કોઈ ઘટના અથવા એવું કોઈ કાર્ય થઈ ગયું હોય? બાળપણથી જ વન્ય જીવન સાથે, પ્રકૃતિ સાથેનો મારો પ્રેમ રહ્યો છે. ડર નામનો શબ્દ એ જીવનમાં એને સ્થાન મળ્યું નથી, અને એટલે જ નવા નવા પ્રયોગો એ ઉત્સાહ સાથેની અંદર જોડાતા ગયા. એ જ નવા પ્રયોગોની અંદર સાપ પકડવાની કળા એ પણ મારા જીવનનો હિસ્સો બની. મારી પાસે કોઈ બે ચોઈસ હોય કે 7-star હોટલની અંદર એકોમોડેશન કે જંગલની અંદર ખાટલો, તો મને લાગે છે કે મારી પહેલી પસંદ એ જંગલની અંદર ખાટલે સુવાની જે મજા છે એ મારી પસંદગી માટેનો વિષય છે. અને એ જ રીતે સ્કૂલના સમયથી ડોલ્ફિન નેચર ક્લબનો સભ્ય બન્યો, જંગલોની અંદર ટ્રેકિંગ, બર્ડ વોચિંગ અને વિવિધ પ્રવાસોમાં હિંગોળગઢની અંદર સાપનું ઝેર એ ચાખવા માટે ફિઝિકલ ટેસ્ટ જરૂરી છે. અને જો ક્યાંય આપનું લોહી શોર્ટ સર્કિટ ન થતી હોય તો આપ પોઈઝન પણ ટેસ્ટ કરી શકો છો. આ અખતરો કરવાનો મને અવસર પ્રાપ્ત થયો હતો, પણ એ સાપ પકડવાની કળા એ મારો શોખ હતો. એ જ શોખે મારા ખેતરની અંદર વાવણીના સમયે એક ઓઘો ઉથલાવતા મળેલું સાપનું બચ્ચું, કોબરાનું બચ્ચું, જેને પકડી અને થેલીમાં પૂર્યું હતું કે બીજા દિવસે સ્કૂલે લઈ અને મારા મિત્રોને હું બતાવીશ. કમનસીબે બપોર ટાણે જે બચ્ચાને કોથળીમાં પૂરી અને બોરડીએ ટીંગાડ્યું હતું, ત્યાં કઝિન બ્રધરે મારી ગેરહાજરીમાં સોટી મારી અને એ બચ્ચાનું લોહી કાઢી નાખ્યું, એ મરી ગયું. અને જ્યારે હું બપોર પછી એ કોથળી ખોલી, બચ્ચું બહાર ન નીકળ્યું
અને મેં ઊંધી ઠલવી તો એ બચ્ચાના મોઢા ઉપર લોહીનું ટીપું, એણે મને મારા જીવનમાં ખૂબ દુઃખ કરાવ્યું. અને ત્યારથી લઈ અને આજ સુધી મારી સાપ પકડવાની કળા, પણ એનો મેં અખતરો કર્યો નથી, એ સાપ પકડવાની જે મારી શોખ હતો એ મેં ત્યજી દીધો છે. અને એ એ બનાવ મને જીવનભર હંમેશા યાદ રહ્યું. પરેશભાઈ, કેમ કે બાપુનું આશ્રમ છે અને બાપુ ખાદીમાં માનતા હતા, તમે ખાદી પહેરી ખરી પણ ક્યારેક ખાદી કાતી ખરી? માત્ર એક જરૂરિયાત હતી પેશાની એટલે ખાદી પહેરતા હતા? જીવનમાં ખાદીને કાતવાનો અવસર મને ક્યારેય પ્રાપ્ત થયો નથી. અને પૂજ્ય ગાંધીજી પણ નવી વસ્તુના આવિષ્કારને માનતા હતા, અને હું માનું છું કે પૂજ્ય ગાંધીએ જે દેશની અંદર ખાદીના તાંતણે સ્વદેશીનો પાયો નાખ્યો, આ એ જ મારું રાષ્ટ્ર આજે વિશ્વની અંદર જીન્સ એક્સપોર્ટ કરતું થયું. પરેશભાઈની વિચારધારણા ગાંધીવાદી કે સરદારના વિચારોની અસર, અને કોંગ્રેસની સાચા અર્થમાં વિચારધારણા કઈ, આપે શું મહેસૂસ કરો? મને ખૂબ દુઃખ થાય છે કે જ્યારે જાહેર જીવનમાં ચર્ચાઓની શરૂઆત થાય કે ગાંધી વિચાર અને સરદાર વિચાર, આપ ગાંધીના સમર્થક છો કે સરદારના? હું માનું છું કે પૂજ્ય ગાંધી અને સરદાર એ એક સિક્કાની બે બાજુ છે, અને એ જ મિશ્રણે આ હિન્દુસ્તાનને શ્રેષ્ઠ બનાવ્યું છે. તો હું સરદારનો વારસપુત્ર પણ હોઈ શકું, માનસપુત્ર પણ હોઈ શકું. સરદાર પણ ગાંધીને ચિંધેલા માર્ગે આગળ વધ્યા હતા, અને હું પણ એ માર્ગને પસંદ. જ્યારે એ પ્રકારની ચર્ચા થતી હોય, ખાસ કરીને તમે જે પાર્ટીને બિલીવ કરો છો, જે પાર્ટીનું નેતૃત્વ કરો છો, તેની ઉપર આરોપ લાગતા હોય કે સરદારનું નામ આગળ વધારવામાં અથવા સરદારના સંદેશને આગળ વધારવામાં સરદારને મોભાનું સ્થાન આપવાની અંદર કોંગ્રેસ નિષ્ફળ રહી, ત્યારે શું અસર પડતી હોય છે તમારી અથવા તમારા જેવા પક્ષના કાર્યકર્તાઓને નેતાઓના માનસમાં? અંગ્રેજોની ચુંગાલમાંથી હિન્દુસ્તાનને આઝાદ કરાવવા માટેની લડાઈમાં જે લોકોએ અંગ્રેજોનું સમર્થન કર્યું હતું, એવા લોકો આ રાષ્ટ્રની આઝાદીના ઇતિહાસમાં પોતાનું નામ સમાવી શકા નહીં. એટલે આજે ગાંધી અને સરદારની વચ્ચે વિભાજનનું એક બીજ રોપવાનો એનો નિરર્થક પ્રયાસ છે. તમે જ્યારે કોંગ્રેસ જોઈન કર્યું ત્યારે ક્યારે એ વિચાર આવેલો કે તમે કોંગ્રેસના ધારાસભ્ય બનશો? એટલું જ નહીં, કોંગ્રેસના ધારાસભ્યોના દળના નેતા એટલે કે નેતા વિપક્ષ પણ બનશો? મારી સાત પેઢીમાં રાજકારણની અંદર ક્યારેય કોઈ પ્રવેશ્યું નથી. મને પણ સપનું નહોતું આવ્યું કે હું રાજનીતિના ક્ષેત્રમાં આગળ ધપીશ, પણ મિત્રો બનાવવાના શોખે અવસર પ્રાપ્ત થયો ત્યારે એક કાર્યકર્તાને નેતા બનાવી દીધો. હું માનું છું કે જાહેર જીવનમાં પદ એ જવાબદારીઓ હોય છે, પદ એ મોભાનું પ્રતીક નથી. અને જ્યારે પદ પ્રાપ્ત થાય ત્યારે એક વિચારધારાને, એક ટીમને, એક રાજ્ય અને રાષ્ટ્રને આગળ લઈ જવા માટેની જે જવાબદારી છે એ શ્રેષ્ઠતમ રીતે વહન કરવા માટે માણસે પોતાના વ્યક્તિગત ગમા અણગમાઓને ત્યજવા પડે છે. એક કારણ એ પણ રહ્યું પરેશભાઈ કે રાહુલ ગાંધીની જે તમારી નિકટતા હતી એના કારણે આ પદ તમને મળ્યું? રાહુલજી સાથે મને કામ કરવાની તક પ્રાપ્ત થઈ, અવસર પ્રાપ્ત થયો, અને 2009થી 2016 સુધી રાષ્ટ્રીય મોરચામાં યુવક કોંગ્રેસની અંદર મહામંત્રી તરીકે, ત્યાર પછી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિમાં રાષ્ટ્રીય સચિવ તરીકે દેશના અલગ અલગ પ્રાંત અને રાજ્યોની અંદર કામ કરવાની તક પ્રાપ્ત થઈ. મને રાહુલજીનું વ્યક્તિત્વ વ્યક્તિગત રીતે ખૂબ ગમ્યું, કારણ કે રાહુલજીનું વ્યક્તિત્વ એ આ દેશના સામાન્ય માણસના સ્વભાવની સાથે મેચ થાય એવું છે, જોડાય એવું છે, એક સરળ વ્યક્તિત્વ છે. અને એટલા જ માટે મને લાગે છે કે 6 વર્ષના કાર્યકાળની અંદર એકબીજાએ કામ કરતાં કરતાં કદાચ એક કાર્યકર્તા ઉપર રાષ્ટ્રીય નેતૃત્વએ ભરોસો મૂકી અને પૂજ્ય ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત એ ગાંધી અને સરદારના રસ્તે ઉચ્ચતમ રાજનૈતિક મૂલ્યોને ઊભા કરે, એને જાળવે
એના માટેની ભારે મોટી જવાબદારી સોંપી છે. શંકરસિંહ વાઘેલા જ્યારે નેતા વિપક્ષ હતા ત્યારે સ્પષ્ટ એનું નિવેદન હતું કે હું તો કહું છું કે ભાઈ પરેશ ધાનાણીને નેતા વિપક્ષ બનાવવા. ખરેખર એ વાર્તા શું હતી, રિયાલિટી શું હતી, શું આવી કોઈ વાત ચાલતી હતી કે બાપુએ જાતે જ ઊભી કરેલી વાત હતી? મારા જીવનમાં ક્યારેય કોઈ પદ માંગવાની મને જરૂરિયાત ઊભી નથી થઈ. એ મારી જીવનની પહેલી ચૂંટણી 2002ની વિધાનસભા હોય કે છેલ્લે વિધાનસભા વિરોધ પક્ષનું પદ, એક કાર્યકર્તા તરીકે જે કાંઈ શ્રેષ્ઠ પીરસી શકાય એ પીરસવાનો મારો પ્રયાસ રહ્યો છે. અને પાર્ટીને જ્યારે જ્યારે જરૂરિયાત ઊભી થઈ, મહેસૂસ થઈ અને એના માટે યોગ્યતા જણાણી, ત્યારે તેવી તેવી જવાબદારીઓ મારા ભાગે વહન કરવાની આવી છે. પરેશભાઈ, શું કારણ રહ્યું કે તમે આ વખતની ચૂંટણીની અંદર આપણે જોયું કે પરેશ ધાનાણી ઘણા યુવા નેતાઓ પણ હતા, છતાં પણ તમારા પક્ષે અન્ય યુવા નેતાઓ કે જેમનું પહેલાં પાર્ટીમાં કોઈ સ્થાન નહોતું, અલ્પેશ ઠાકોરે જિગ્નેશ મેવાણીને પરોક્ષ રીતે સપોર્ટ આપ્યો, હાર્દિક પટેલનું આટલું સમર્થન લીધું, શું યુવા નેતાગીરી ઉપર એટલો વિશ્વાસ નહોતો કે એક સ્ટ્રેટેજીનો ભાગ હતો? કોંગ્રેસ પક્ષ એમના દરવાજે ક્યારેય તાળું નથી. જે લોકો નીતિ અને વિચારધારાને સમર્થન કરે એવા બધા જ મિત્રો માટે કોંગ્રેસ પક્ષનો દરવાજો હંમેશા ખુલ્લો, અને નીતિ અને સિદ્ધાંતોને ત્યજે એવા બધા મિત્રોને જવા માટે પણ દરવાજો ખુલ્લો છે. કોંગ્રેસ એ માત્ર પાર્ટીની એક વિચારધારા છે અને એ વિચારધારામાં વિવિધ વર્ણ, વિવિધ વર્ગના લોકોનો અવાજ, એનું નામ જ કોંગ્રેસ છે. ત્યારે કોઈ વર્ગ હોય, કોઈ વર્ણ હોય, કોઈ વ્યક્તિ હોય, કોઈ સમૂહ હોય, જ્યારે એમને જરૂરિયાત લાગી અવાજ ઉઠાવવાની, આઝાદીનો અવાજ, અને એ ગુલામીની જંજીરો 21મી સદીની અંદર શાસનથી ઘેરાયેલા નવી પેઢીના સાથીઓ, એણે ફરી પાછા ગુજરાતને આઝાદ કરાવવા માટે આંદોલનનો પાયો નાખ્યો. તો એ આંદોલન જે આઝાદીનું આંદોલન હોય, એ અંગ્રેજો સામે હોય તો પણ કોંગ્રેસે એનું નેતૃત્વ કર્યું છે, અને અંગ્રેજોના વારસદાર સામે આંદોલન હશે તો પણ અંગ્રેજ કોંગ્રેસ એને સમર્થન. પરેશભાઈ, વિધાનસભામાં ભૂતકાળમાં તમને જોયેલા છે ધારાસભ્ય તરીકે, વિધાનસભામાં કહી શકાય કે નારેબાજી કરતા પણ જોયા છે, અને જે પ્રકારના દ્રશ્યો પણ ટીંગાટોળી કરીને તમને બહાર નીકળતા પણ દ્રશ્યો જોયા છે, શું નેતા વિપક્ષ બન્યા પછી પરેશ ધાનાણી એ જ પરેશ ધાનાણી રહેશે, એ જ આક્રમકતા રહેશે કે અલગ પ્રકારનું રૂપ જોવા મળશે, કારણ કે બજેટ સત્ર ચાલુ છે? વિધાનસભાએ સંસદીય પ્રણાલીની અંદર લોકશાહીનું મંદિર છે, એ ચર્ચાનું પ્લેટફોર્મ છે, અને ત્યાં કમનસીબે મને મારા વિતેલા કાર્યકાળની અંદર એક વિરોધ પક્ષના કાર્યકર્તા તરીકે ભૂમિકા ભજવવાનો અવસર પ્રાપ્ત થયો. વિરોધ પક્ષની ભૂમિકા એ પ્રજાની વેદનાને વિધાનસભામાં વાચા આપવાનું કામ છે. ત્યારે લોકોની સમસ્યાઓ અને એ સમસ્યાની ઉગ્રતા કેટલી છે એને વિધાનસભામાં રજૂ કરવા માટે વિરોધ પક્ષના કાર્યકર્તાઓને વાત કરવાનો પૂરતો અવસર મળે તો મને લાગે છે કે આ લોકશાહી વધુ સુદૃઢ બને. એ વિધાનસભાની અંદર સંસદીય પરંપરાઓનો ભંગ કરી અને બહુમતીના જોરે આમ આદમીની વેદનાને વાચા આપતા જો અવરોધ નાખવામાં આવશે તો મને લાગે છે કે કોંગ્રેસના પુરખાઓએ પણ અંગ્રેજોની સામે હાથ નથી જોડ્યા, શહીદી ઓરી છે. એક વખત નહીં, 100 વખત સસ્પેન્ડ થવું પડશે તો એ પ્રજા માટે શહીદી ઓરતા કોંગ્રેસ પક્ષ ક્યારેય ખચકાશે. પરેશભાઈ, કેમ કે બાપુની આ ભૂમિ ઉપર ઊભા છે, પવિત્ર ભૂમિ ઉપર ઊભા છે, સંકલ્પની ભૂમિ ઉપર ઊભા છે, આ સંજોગોમાં આપ કોઈ સંકલ્પ લેવા માગતા હોય કે હું ભવિષ્યમાં અથવા તો મારા જીવનમાં આ કાર્ય ચોક્કસથી કરીશ અથવા આ કાર્ય નહીં જ કરું? જીવનમાં નહીં કરવાનો એક સંકલ્પ મેં અગાઉ પણ કીધું કે પરેશ ધાનાણી જાહેર જીવનની અંદર વ્યસન મુક્તિનું મંચ ઉપરથી જ્યારે ભાષણ કરવા સક્ષમ બનશે તો એના જીવન માટેનો શ્રેષ્ઠ દિવસ હશે. કારણ કે એ વ્યસન એવું નથી, પણ છતાં વ્યસન એ વ્યસન છે, અને વ્યસનોથી વ્યક્તિગત રીતે ભોગવવી પડતી તકલીફો, જાહેર જીવનની અંદર ઊભી થતી સમસ્યાઓ, એને હું
ખૂબ સારી રીતે સમજો છું અને એનો અહેસાસ કર્યો છે. અને એ સંકલ્પ મેં કર્યો છે કે આવતા દિવસોમાં હું મારી નવી પેઢીને વ્યસન મુક્તિ ઉપર મારા જીવનના અનુભવો સાથે ભાષણ આપતો થાવ, એ મારો જીવનનો સંકલ્પ. પરેશભાઈ, બાપુની આત્મકથા, આશા રાખું બાપુના એ જ સત્યના અભિગમને તમે પણ જીવનમાં આગળ વધારો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ.